નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પરિવર્તન એકેડેમી YouTube ચેનલ માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 7 સંકલન ની અંદર રીત 4 કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. હવે થોડાક એવા નવા સૂત્રોનો ઉમેરો થાય છે, જેને કહેવાય છે વિશિષ્ટ વિધેયોના સંકલિત. એટલે એવા પ્રકારના વિધેયો છે એને વિશિષ્ટમાં મૂકવામાં આવેલા છે, એના સૂત્ર ઓલરેડી આપણને આપી દીધેલા છે. સૂત્ર તમારે યાદ રાખવાના છે, જેથી આપણને આવી કઈ વિધેય આવે, આવો પ્રકારનો કોઈ વિધેય આવે, આવો પ્રકારનો દાખલો આવે, તો ડાયરેક્ટ આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીએ. આની કઈ ટ્રિક બનાવી નાખાઉં એટલે જે આપણને જેથી યાદ રહી જાય. તો કેવા પ્રકારના વિશિષ્ટ વિધેયો છે? તો આ એક વિધેય છે 1 ના છેદમાં x² - a² (dx). 1 ના છેદમાં જ કહેવાય, dx તો સાઈડમાં હોય એટલે ઉપર ન હોય, કાઈ ન હોય તો 1 લખી શકીએ. તો એવું જ્યારે આવે x² - a² ત્યારે સૂત્ર છે 1/2a log x - a x + a + c. તો આપણે લખીએ છીએ એટલે એમનેમ નથી આવેલું, ઓલરેડી આ દાખલો ગણો તો આ જવાબ આવવાનો છે. સંકલનનો દાખલો ગણીએ છીએ આનો ત્યારે આપણને આ જવાબ મળે છે, બરાબર? એટલે આ દાખલો ગણીને જ જવાબ લાવવાનો છે. એટલે તમે દાખલો કઈ રીતે ગણવો એ પણ હું તમને કહી શકું છું, બરાબર? આના પછીની જે રીત આવશે આંશિક અપૂર્ણાંકની રીત, તો આના તમે અવયવ શું પાડી શકો? એકવાર ઓછા ને એકવાર વત્તા પાડી શકો. એકવાર ઓછા ને એકવાર વત્તા એટલે બે પદ થઈ ગયા ને નીચે, નીચે બે પદ થઈ ગયા. તો આંશિક અપૂર્ણાંકની રીત હવે આપણે આના નેક્સ્ટ લેક્ચરમાં આપણે લેવાની છે, એની અંદર તમને ખબર પડશે કે ત્યાં એનો દાખલો આપણે આમાં ગણીએ છીએ આંશિક અપૂર્ણાંકની રીતે તો આ જવાબ આવે છે. એટલે એમને આવી ગયું નથી આ, બરાબર? આનું પણ સાબિત આ દાખલો જ છે, પણ આપણે હવે દાખલો ગણવાનો આપણને નથી આપતા. આવું બને તો તમને જો સૂત્ર યાદ હોય તો તમે ઝડપથી આને સોલ્વ કરી શકો છો. જો આવું આવે અને દાખલો તમને સૂત્ર યાદ ન હોય તો આખો દાખલો ગણવો પડે છે. એટલે આખો દાખલો ન ગણવો પડે એના માટે આ વિશિષ્ટ વિધેયોના સંકલિત યાદ રાખવાનો છે. કમ્પ્લીટ. તો જો પહેલું સૂત્ર ખબર પડી ગઈ, યાદ કરી રીતે રાખશો કે માઇનસ આવે ત્યારે લોગ આવે છે, બરાબર? હું યાદ રાખવાનું છે જ્યારે જ્યારે માઇનસ આવે ત્યારે લોગ આવે છે. કમ્પ્લીટ. અને માઇનસ હોય ત્યારે માઇનસ ને પ્લસ, જો માઇનસ હોય ત્યારે માઇનસ ને નીચે પ્લસ, એ રીતે જ છે. હવે x² - a² ને a² - x² સેમ તો કહેવાય નહીં, એટલે a² - x² માં પણ લોગ જ આવે છે. સેમ ટુ સેમ સૂત્ર છે, જો ફક્ત ફેર શું છે, અહીંયા પ્લસ છે અને અહીંયા માઇનસ આવે છે. જ્યારે અહીંયા માઇનસ હોય ત્યારે માઇનસ, ઊંધું થઈ જાય ત્યારે પ્લસ છે. હું યાદ રાખવાનું છે, જો આ x² - a² ઉલટું થઈ જાય છે ત્યારે અહીંયા પ્લસ આવે છે. રેડી? તો અહીંયા સુધી મારા ખ્યાલથી ખબર પડી ગઈ. હવે પ્લસ આવે તો બહુ સિમ્પલ સૂત્ર છે, જો x² વત્તા a² એટલે વત્તા આવે તો ટેન. અને યાદ રાખવાની ટ્રીક છે, વત્તા અને ટેન, ટેન કેમ કરીએ છીએ આપણે? આમ જ કરીએ છીએ ને, તો આ વત્તા જ થયું ને. જો તો વત્તા આવે એટલે ટેન, આ એક ટ્રીક બની જાય છે કે આપણે જ્યારે ટી કરીએ છીએ ત્યારે વત્તા જેવું જ થાય, જો બરાબર ને? તો વત્તા જેવું જ આપણે ટી કરીએ છીએ એટલે વત્તામાં ટેન આવે. આ જ આપણને જવાબ કે છે, શું આવે? જો આપણને કહે છે આ સૂત્રમાં શું આવશે, ટેન આવશે. કમ્પ્લીટ. તો ટેન ઇન્વર્સ, પણ આગળ શું આવશે, 1/a ટેન ઇન્વર્સ x ના છેદમાં a. કમ્પ્લીટ. હવે આ જ વસ્તુ છે પણ વર્ગમૂળમાં છે. જો અહીંયા વર્ગમૂળ નહોતું, અહીંયા વર્ગમૂળમાં છે. વર્ગમૂળમાં નહોતું, માઇનસમાં. તો મેં તમને કીધું, જો માઇનસમાં યાદ રાખવાની ટ્રીક છે, માઇનસને ઊભો કરો એટલે શું બની જાય, l બની જાય. a એટલે લોગ થાય, અને તમે ઊભો કરી દો એટલે શું બની ગયું, l. અને l કહેવાનો છે એટલે આ લોગ આવે. એટલે યાદ રાખવાની ટ્રીક છે, આ લોગ છે, આ ટેન છે, એટલે આમાં લોગ આવે. કમ્પ્લીટ. એટલે આપણે ભૂલી ગયા હોય તો આપણને યાદ આવી જાય, બરોબર? બાકી આખું સૂત્ર ઘણી વખત એવું થાય કે પ્લસમાં લોગ થઈ જાય છે અને માઇનસમાં ટેન થઈ જાય છે, તો એ તો કન્ફ્યુઝન થવાનું નથી હવે, બરાબર? એ કન્ફ્યુઝન મેં તમારું દૂર કરી દીધું છે. બાકી આ બધું જે આ સાથે આવે તમને યાદ રહી જ જવાનું છે, બરાબર? કે લોગ અને ટેન આવે, જો એ યાદ રહી જાય તો આગળનું ખબર પડી જાય. લોગમાં 1/2a, ટેનમાં 1/2a નથી, જો 1/a જ છે, એટલે એ તો આખું અલગ છે, એટલે યાદ રહી જાય છે. એટલે હવે વર્ગમૂળ આવે તો લોગ જ છે, બરાબર? પણ આગળ જે પણ એક્સ છે એ એક્સ વત્તા કરીને લખવાનું છે, બરાબર? એક્સ વત્તા કરીને. બીજુંમાં જો વચ્ચે માઇનસની જગ્યાએ પ્લસ હોય, તો પ્લસ હોય તો પાછું લોગ છે, એટલે કન્ફ્યુઝન ન થવું જોઈએ. વત્તામાં મેં ટેન કીધું હતું પણ વર્ગમૂળ વિનાનામાં, અહીંયા વર્ગમૂળ છે એટલે લોગ જ આવે છે, બરાબર? એટલે બે વર્ગમૂળમાં હોય, માઇનસ હોય કે પ્લસ હોય, ત્યારે લોગ જ આવે છે. પણ અહીંયા એક્સ લખીને વત્તા કરીને રકમ, જો રકમ લખી નાખી અહીંયા, એક્સ વત્તા કરીને રકમ, રકમ લખી નાખી વત્તા સી. અને એ ઊંધું હોય, આનું ઊંધું હોય તો શું, તો કે સાઇન ઇન્વર્સ, તો એનું અલગ જ છે. એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર જો અલગ હોય, ઊંધું હોય તો સાઇન ઇન્વર્સ છે. બે જો સીધા વર્ગમૂળમાં હાલતા હોય તો લોગ છે, વર્ગમૂળમાં ઊંધા હાલે તો સાઇન ઇન્વર્સ છે. અને ઊંધું આપણે કહીશું, બરાબર? કારણ કે આને સીધું કીધું છે, એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એટલે સીધું, એટલે લોગ.
a square minus x square એટલે ઊંધું એટલે sin inverse x by a + c કમ્પ્લીટ તો આ બેઝિક અત્યારે 6 સૂત્ર કરવાના છે 6 સૂત્ર આવડશે તો એને રિલેટેડ આપણે હવે દાખલા કરવાના છે તો રીત નંબર આવી ગયા આપણે હવે 5 માં રીત નંબર 5 ને લખેલું શું છે અહીંયા વાંચો તો આપણે ઓળખાણ કરવાની છે તો ઓળખાણ કેમ થશે તો એ લખેલું છે મે અહીંયા વિશિષ્ટ વિધેયોના સંકલન મેળવો પરીક્ષામાં આવું લખેલું હશે નહીં તો ઓળખાણ કઈ રીતે કરવી તો બસ વિધેયમાં ફક્ત બે જ પદો હશે કેવા આવેલા હશે પદો બે જ પદો જો 1 2 1 2 1 2 કમ્પ્લીટ બે જ પદો આવેલા હોય એક પદ ચલ વાળું એટલે કે સહગુણક 1 હોવો જોઈએ જો આનો સહગુણક કેટલો છે 1 હોય એટલે જેટલા સૂત્ર જોયા એમાં સહગુણક કેવા કેવા હતા બધા પાસે x નો એક જ સહગુણક છે ને તો સહગુણક 1 હોવો જોઈએ એટલે મે લખેલું છે અહીંયા સહગુણક સહગુણક 1 હોવો જોઈએ એક ચલ વાળું પણ ચલ ની આગળ સહગુણક 1 આમાં સહગુણક ઓલરેડી 1 છે આમાં સહગુણક 1 છે સહગુણક 1 હોય એવું હોવું જોઈએ કમ્પ્લીટ અને બીજું પદ શું આપેલું હશે અચળ હશે બીજું પદ અચળ આમાં નથી થોડોક અલગ છે પણ અચળ હોય તો એ સૂત્ર થશે બરાબર આ થોડોક દાખલો અલગ છે તો ઓળખાણ થઈ ગઈ શું વાળો ઓળખાણ થઈ બે જ પદ આવેલા હોય અને ચલ વાળું એક પદ અને બીજું પદ અચળ હોય અને જો ત્રણ પદ હોય કયા પદે આ ઓળખાણ છે રેડી જો ત્રણ પદો હોય તો એને કયું કહેવાશે દ્વિઘાત વાળું પદ કહેવાશે અને દ્વિઘાત વાળું પદ આવે તો આપણે અંતિમ પદ મેળવવાનું આવશે અંતિમ પદનું સૂત્ર તમે 8માં 9માં ભણી ગયા યાદ ન હોય એટલે આપણે તાજુ કરી દઈએ મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ ન્યાય લખેલું છે મે બરાબર તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા કરવાના છે ચોપડીમાં થોડીક અલગ રીતે કરેલું છે આપણે આ રીતે કરશું આ રીત સિમ્પલ છે અને સરળ છે જેથી જલ્દી દાખલા થાય છે બરાબર તો પહેલો દાખલો જોઈએ તમારી સામે આ દાખલો પરીક્ષામાં આવે તો તમને ખબર પડી જશે કે આ રીત નંબર 5 છે પડી જાય ખબર અત્યાર સુધી જેટલા દાખલા ગણ્યા એમાં આ પ્રકારનો એકય દાખલો નથી જોઈ લેજો રીત નંબર 1 થી 4 માં રીત નંબર 1 થી 4 માં આ પ્રકારનો એકય સેમ ટુ સેમ દાખલો આવેલ નથી બરોબર એટલે તમે એમ કન્ફ્યુઝન ઘણીવાર સંકલનમાં એમ કન્ફ્યુઝન થાય છે છોકરાઓને કે દાખલાને કઈ રીતે ઓળખવો તો હું એ જ ટ્રાય કરી રહ્યો છું કે હું તમને દાખલા ઓળખવાની પ્રેક્ટિસ કરાવું જેથી તમને પરીક્ષામાં ખ્યાલ આવી જાય કે આ રીત નંબર 5 છે આ રીત નંબર 4 નો દાખલો છે અને તમે બધી રીત કરીને ગયેલા હોય તો દાખલો થવાનો જ છે તો આ દાખલો જો તમને જોઈને ખબર પડી જાય છે આ જ રીત છે ઓળખાણ શું હતી જો બે પદ આવેલા હોય બે પદ આવેલા ત્રણ પદ હોય તો મેં તમને કીધું ત્રણ પદ આવેલા હોઈ શકે છે રેડી ત્રણ પદ હોય તો આ જ રીત છે અલગ નથી ત્રણ પદ આવેલા હોય તો આપણે દ્વિઘાત સમીકરણ કહેવાય દ્વિઘાતમાં દ્વિઘાત સમીકરણ આખે આખું બરાબર આ દ્વિઘાત સમીકરણ જ છે આ દ્વિઘાત સમીકરણ જ છે આ દ્વિઘાત સમીકરણ છે આમાં મધ્યમ પદ ગાયબ છે આમાં અચળ પદ છેલ્લું પદ ગાયબ છે આવડું પદ આમાં નથી એટલે દાખલા સેમ જ છે બરાબર એટલે મેં નોંધ અલગ રીત બનાવેલી નથી રીત નંબર 5 માં જ છે બે પદવાળાય આવશે અને ત્રણ પદવાળાય આવશે કમ્પ્લીટ બે પદવાળા હોય અને મધ્યમ પદ ન આપ્યું હોય તો ડાયરેક્ટ સૂત્ર જોજો સાંભળજો હું બોલું બે પદ આપેલા હોય બધું લખેલું નથી અહીંયા અડધું તો મારે તમને બોલવાનું જ હોય છે મારે તમને સમજાવવાનું હોય છે એટલે તમે નોટ ડાઉન કરી લ્યો કે બે પદ આપેલા હોય અને મધ્યમ પદ ન આપેલું હોય તો ડાયરેક્ટ સૂત્ર બને છે બે પદ આપેલા હોય લાસ્ટ પદ અચળ પદ ન આપેલું હોય તો દ્વિઘાતનું સૂત્રમાં આ સૂત્રનો અંતિમ પદ મેળવવાનું આવે છે અંતિમ પદ ન આપ્યું તો અંતિમ પદ મેળવવું પડે તો જ સૂત્ર લાગુ પડે છે કમ્પ્લીટ આમાં તો રેડી છે દાખલો એક્સ સ્ક્વેર માઇનસ આને કેમ લખાય આપણા સૂત્રમાં શું હતું જો એ વર્ગ વર્ગ એવું હતું ને તો આને વર્ગમાં લાવવો પડશે પહેલાં તો વર્ગમાં લાવવા માટે મેં શું કર્યું સોળનું વર્ગમાં નીકળી જાય ચારનો વર્ગ આ સૂત્રને કોના સાથે સરખાવી શકાય એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર વર્ગમૂળ નથી આ માઇનસ એટલે આપણે શું સમજાતા લોગ તો વન અપોન ટુ એ એટલે ચાર એટલે વન અપોન ટુ એ લોગ ઉપર માઇનસ વાળું નીચે પ્લસ વાળું વત્તા સી કમ્પ્લીટ આવી ગયો જવાબ
હવે મેં શું કીધું તું અંતિમ પદ ન આપેલો હોય આમાં તો અંતિમ પદ આપેલો હતું અંતિમ પદ ન આપેલો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે એટલે ત્રણ પદો આપેલા હોય ત્રણ પદો ન હોય ત્રણ પદો તરીકે ત્રણ પદ તરીકે આને ગણી શકીએ આપણે બધા ત્રણ પદ જ છે પણ ત્રણ પદમાં આપણે મધ્યમ પદ ન આપેલું હોય તો સૂત્ર છે પણ ત્રણ પદમાં અંતિમ પદ ન આપ્યું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે ત્રણ પદમાં અંતિમ પદ નથી આપેલું ભલે વર્ગમૂળ હોય જો વર્ગમૂળ હોય વર્ગમૂળ ન હોય એ જોવાનું નથી આ દાખલાની ઓળખાણ શું કરવાની છે જો ફટાફટ આ દાખલાની ઓળખાણ છે અંશમાં કાંઈ હતું નહીં અંશમાં કાંઈ છે ભાઈ અહીંયા નથી ને તો અંશમાં કાંઈ નથી અંશમાં કાંઈ ન હોય તો આપણે શું લખીશું વન હશે એટલે છેદમાં જ હશે અને છેદમાં જે પણ હોય દ્વિઘાત સમીકરણ હશે દ્વિઘાત સમીકરણ હશે મધ્યમ પદ ન હોય તો ડાયરેક્ટ સૂત્ર અંતિમ પદ ન હોય તો અંતિમ પદનું સૂત્ર મૂકી દેવાનું છે કમ્પ્લીટ બે જ વસ્તુ છે દાખલાની ઓળખાણ પરીક્ષામાં થઈ જવી જોઈએ જો આ પ્રકારનો દાખલો આવે તો અંતિમ પદ કેમ મળે મધ્યમ પદ નો વર્ગ મધ્યમ પદ શું છે મધ્યમ પદ આપણને ખબર નથી પણ આને કઈ રીતે લખાય જો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે પણ આ રીતે ઉપયોગ કરવાનો કઈ રીતે સૌથી પહેલા પદ કયું હોવું જોઈએ મોટી ઘાતવાળું પછી નાની ઘાતવાળું હોવું જોઈએ ને તો આમાં મોટી ઘાતવાળું સૂત્ર નહોતું લખ્યું એટલે મેં એને લખી નાખ્યું છે આગળનું જો આ માઇનસ કોમન કાઢીને લખો એટલે આની નિશાની કેવી થઈ જશે આની નિશાની પ્લસ થઈ જાય આની નિશાની માઇનસ થઈ ગઈ જોયું એટલે મધ્યમ પદ તો આ છે ને અત્યારે તો એ મૂકેલું જો માઇનસ ટુ એક્સ નો વર્ગ ચાર ગુણ્યા પ્રથમ પદ એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર કેન્સલ ચાર એકાદ ચારના છેદમાં ચાર એટલે મને મધ્યમ પદ અંતિમ પદ મળ્યું એક અંતિમ પદ એક મળે છે તો આને લખવું કઈ રીતે ધ્યાનથી જોજો એક દાખલો કરશો સરખી રીતે ડેફિનેટલી 100% ગેરંટી બધા જ દાખલા આવડશે કાંઈ વસ્તુ નવી નથી આવતી એટલે એક દાખલાને વ્યવસ્થિત રીતે સમજી લ્યો અંતિમ પદ જે મેળવું હોય તેને એકવાર ઉમેરવાનું છે સૌથી પહેલા પ્લસ કરીને લખવાનું અને એ જ પદ માઇનસ કરીને લખી નાખવાનું કમ્પ્લીટ સૌથી પહેલા અંતિમ પદ જે મેળવું હોય એને સૌથી પહેલા કઈ રીતે લખવાનું પ્લસ કરીને અને એન એ વસ્તુ માઇનસ કરીને લખવાની છે રકમ બદલાણી નથી જો રકમમાં આ બે કેન્સલ રકમ પાછી આવી ગઈ આ માઇનસ એટલે કરેલું છે આપણે દ્વિઘાત સમીકરણ લખવાની ટેવ કઈ રીતે પાડેલી છે ગણિતના નિયમ પ્રમાણે સૌથી મોટી ઘાત પછી સૌથી નાની ઘાત એટલે ઉતરતા ક્રમમાં ઘાતાંક હોવી જોઈએ તો આ પણ નોટ ડાઉન કરી લેજો જ્યારે આ પ્રકારનો દાખલો આવે ઉતરતા ક્રમમાં ઘાતાંક ગોઠવવાની પછી અંતિમ પદ ગોતવાનું અને એ અંતિમ પદ એકવાર ઉમેરવાનું એટલું ને એટલું બાદ કરવાનું કમ્પ્લીટ તો એનો ફાયદો શું થયો ફાયદો થયો છે પૂર્ણ વર્ગ બને શું બને પૂર્ણ વર્ગ બને આ પૂર્ણ વર્ગ બનાવવાની રીત આપણે કરેલી છે પૂર્ણ વર્ગ બની ગયું જોવો તો એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ વન કોનો પૂર્ણ વર્ગ છે એક્સ માઇનસ વન પહેલાનું વર્ગમૂળ કાઢી લેવાનું છેલ્લાનું વર્ગમૂળ કાઢી લેવાનું વચ્ચે નાની નિશાની મૂકી દેવાની એનો વર્ગ હોય માઇનસ વન હવે માઇનસ તો આપણે બહાર કોમન કાઢેલા હતા ને એને અંદર મોકલી દો એટલે કેવી રકમ થઈ જાય માઇનસ હતું એ પ્લસ વન પ્લસ હતું એ માઇનસ તો આ સૂત્ર કોના જેવું લાગે છે કોની સાથે સરખાવશો ડીએક્સના છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સાથે સરખાવો હતો તો સૂત્રમાં એક્સ હતો એક્સ ત્યાં આપણે એક્સ માઇનસ વન છે અને જ્યાં એ છે ત્યાં વન છે તો આપણે ઊંધું હોય અને વર્ગમૂળમાં હોય તો સૂત્ર શું કીધું હતું સાઇન ઇન્વર્સ એક્સ ના છેદમાં એ તો એક્સ માઇનસ વન છેદમાં વન નો લખો તો ચાલે વત્તા સી કમ્પ્લીટ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ જ પ્રકારના જો તમને દાખલા આપેલા છે 7.4 ની અંદર બરાબર 7.4 ની અંદર દાખલા છે એમાંથી બે ત્રણ દાખલા આપણે લીધેલા છે તેમાં ત્રીજો દાખલો જુઓ વર્ગમો સંકલનની અંદર ત્રણ એક્સ સ્ક્વેર ના છેદમાં એક્સ ની છ વત્તા એક ઇન્ટુ ડીએક્સ હવે તમને એમ થશે આ દાખલો ઓળખવામાં આવતો નથી જો તો હવે એવું નથી સમજવાનું કે રીત નંબર પાંચ ભણી છે એટલે રીત નંબર પાંચ જ આવે રીત નંબર પાંચ ના સૂત્રનો ઉપયોગ થાય આગળની એક થી ચાર રીતનો ઉપયોગ તો થઈ જ શકશે ને એટલે જ આપણે પ્રેક્ટિસ કરવાની છે તમે એવું ન સમજી રહેતા કે રીત નંબર પાંચ માં સાહેબે કીધું કે ભાઈ ઉપર અંશમાં કાંઈ નહીં હોય નીચે દ્વિઘાત સમીકરણ હશે તો દર વખતે એવું ના હોઈ શકે બરાબર દાખલા એક થી ચાર રીત પણ મિક્સ કરે છે પાંચમી રીતમાં એક થી ચાર રીત મિક્સ કરે છે એટલે મારે તમને એ પણ સમજાવવાનું છે પેલા બે દાખલા લીધા એ રીત નંબર પાંચ હતી પ્યોર રીત નંબર પાંચ જ બીજું કાંઈ નહીં બરાબર પણ હવે આપણે એ પણ હું તમને સમજાવવાની કોશિશ કરું છું કે રીત નંબર એક થી ચાર પણ આવેલી હોઈ શકે એક થી ચાર માંથી કોઈ પણ બધી તો મિક્સ થાય નહીં એક થી ચાર માંથી કોઈ પણ આદેશની આવે સેપરેટ આપવાની આવે બરાબર કોઈ પણ આવી શકે એક થી ચારમાં ત્રિકોણમિતિ વાળી ત્રિકોણમિતિમાં પોસિબલ નથી સાઇન કોસ તો છે નહીં એટલે એક થી ચારમાંથી એ તો નીકળી જ જવાની છે તો બાકીની જે બે રીત વિધિ છે એક્સ વાળી એ આવી શકે છે આની અંદર
તો હવે મારે તમને એ સમજાવવાનું છે કે આગળની જો રીત છે એ આમાં લાવીને રીત નંબર 5 તો બની શકે છે રીત નંબર 5 નું તો સૂત્ર બની શકે છે તો જો આમાં તમે જોવા જાવ તો જ્યારે જ્યારે નીચે ઘાત વધારે હોય ઉપર ઘાત ઓછી હોય તો નીચેથી જ ઘાત ધારવાની છે કઈ રીતે ધારવાની કે આપણે વિકલન કરી તો પદ આવી જવું જોઈએ ઉપરનું તો અહીં જેટલી ઘાત આપેલી હોય ને એના કરતાં એક વધારે ધારવાની કેટલી ઘાત આપેલી છે બે ઘાત તો નીચેથી કેટલી ધારવાની ત્રણ ઘાત કમ્પ્લીટ સાચા છો તમે x ની ત્રણ ઘાત બરાબર t આદેશ લઈ લ્યો જો તો એનો ફાયદો શું થાય મેં તમને કીધું હતું કે ઘણી વખત આદેશની રીતમાં એવું થશે કે મોસ્ટલી આદેશની રીત જ તમને દાખલા ઈઝી બનાવી દેશે તો આદેશની રીત થાય છે તો આદેશની રીત જ કરવાની જેથી દાખલો ઈઝી બની જશે તો આમાં વિકલન કરો તો ત્રણ આગળ એક ઘાત પછી ત્રણ એક્સ સ્ક્વેર ડીએક્સ જો આવી ગયું આખે આખું તો કેટલું ઈઝી થઈ ગયું આ તો પદ નીકળી ગયું કોના લીધે ડીટી આવી જશે ત્યાં અને નીચે તો તમે જો છ ત્રણમાંથી છ માંથી ત્રણ તો ધારી લીધી તો અહીંયા લખવું શું ત્રણ નથી લખવાની કારણ કે આને આમ લખવાનું છે જો બરાબર અને એક્સની ઘાત કેવી રીતે નોખી પાડવાની છે આપણે આ રીતે નોખી પાડેલી હોય બરાબર તો એક્સની ત્રણ આ રીતે નોખી પાડેલી આના બરાબર તો ટી એટલે ટી નો વર્ગ આવે પ્લસ વન તો હતું જ આ સૂત્ર કોના જેવું હવે જો પાંચમી રીત આવી રીત નંબર પાંચ એક્સ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર એક્સ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર વત્તા એટલે ટી દેખાય છે વર્ગમૂળ વિનાનો ટેન ઇન્વર્સ ટી બાય વન ટી ની કિંમત મૂકી દેવાની છે કમ્પ્લીટ તો આ જ રીતે આ દાખલા થાય છે બરોબર રીત નંબર ચારમાં તમે જોવો છો તો એમાં એવું જ કંઈક છે જો આમાં આના જેવું નથી પણ હવે પાછું આપણે રીત નંબર પાંચમાં પ્યોર રીત નંબર પાંચમાં આવી ગયા જો બરાબર રીત નંબર પાંચ જ છે ઉપર કાંઈ નથી નીચે કંઈક દ્વિઘાત જેવું લાગે છે પણ કંઈક પ્રોબ્લેમ છે શું પ્રોબ્લેમ છે દ્વિઘાતમાં એક્સ સ્ક્વેરની આગળ સહગુણક હોવો જોઈએ નહીં એવું મેં કીધું હતું ને ઓળખાણમાં મેં કીધેલું છે એક્સ સ્ક્વેરનો સહગુણક કેવો હોવો જોઈએ વન તો આને કેટલા વડે ભાગી નાખો ચાર વડે ભાગી નાખો એટલે ચાર શું કરીએ કાંઈ ચાર વડે ગુણો ચાર વડે ભાગી નાખો તો ચાર વડે ગુણો એ ચાર વર્ગમૂળમાંથી બહાર નીકળે એટલે કેવા થઈ જાય બે થઈ જાય અને આને ચાર વડે ભાગી નાખવાના આને ચાર વડે ભાગી નાખો તો હવે રાખે દાખલો દેખાય છે એક્સ સ્ક્વેર એ સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર પહેલાં લખ્યું છે આનું વર્ગમૂળ કાઢો એટલે વન અપોન ટુ નો વર્ગ એક્સ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર વત્તા હોય ને વર્ગમૂળમાં છે વત્તા હોય ને વર્ગમૂળ હોય એટલે લોગવાળું સૂત્ર છે બરાબર એક્સ કરીને વત્તા રકમ એક્સ કરીને વત્તા આપણે રકમ લખીએ છીએ રકમ એટલે વન અપોન ટુ નો વર્ગ એટલે વન અપોન ફોર થઈ જાય માનાકમાં લખવાનું છે લોગ છે એટલે વત્તા સી કમ્પ્લીટ તો આ રીતે આ દાખલો થઈ શકે છે તો ડુ ઇટ યોર સેલ્ફની અંદર 7.4માં 1-9 દાખલા કેટલા દાખલા 1-9 દાખલા તમારે ગણવાના છે જે આ પ્રકારના દાખલા છે આ જ પ્રકારના દાખલા છે એમાં આદેશની રીત પણ આવી શકે એવું આપણે કીધેલું છે જો ઉપર વન હોય તો પ્યોર રીત નંબર પાંચ ઉપર વન નો હોય એક્સ હોય તો નીચેથી એવું ધારવાનું છે કે વિકલન કરી તો ઉપરનું આવી જાય અને કેવી રીતે ધારવાનું ઉપરનું જોઈ લ્યો જેટલી ઘાત હોય એના કરતાં એક ઘાત વધારે ધારો બે ઘાત હતી ત્રણ ઘાત બરાબર ટી ધારી લીધું છે રેડી તો આ રીતે આ દાખલા થાય છે હવે થોડાક એવા આ જ રીતની અંદર રીત નંબર પાંચ જ છે બરાબર પણ થોડાક આપણે દ્વિઘાતમાં જતા રહીએ હવે દ્વિઘાતનો જ ઉપયોગ કરવાનો તો જો દ્વિઘાત સમીકરણ આપેલું હોય વર્ગમૂળ વિનાનું વર્ગમૂળ વાળું તો આપણે સૂત્ર ભણી ગયા અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ ઓળખાણ શું મેં કીધી છેદમાં દ્વિઘાત સમીકરણ આપેલ હશે અંતિમ પદના સૂત્રની મદદથી પૂર્ણ વર્ગ બનાવવું બરાબર આ પ્રોસેસ કરવાની છે આ એની ઓળખાણ છે આ એની પ્રોસેસ છે જોવો તો આપેલું છે દાખલામાં હવે થોડુંક ફટાફટ જશું કારણ કે હવે આ કંઈ જૂનું છે નહીં જોવો તો દ્વિઘાત સમીકરણ છે પૂર્ણવર્ગ હશે નહીં પૂર્ણવર્ગ બનાવવા માટે અંતિમ પદ હોય તો અંતિમ પદ એટલે મધ્યમ પદનો વર્ગ છત્રીના છેદમાં ચાર નવ ચોક છત્રી એટલે નવ આવ્યું નવને એકવાર પહેલી વાર શું કરવાનું છે ઉમેરવાનું છે શું કીધું તું મેં નવને પહેલાં ઉમેરવાનું છે બરાબર એટલે પ્લસ નવ અને માઇનસ નવ રકમના તો આ 13 રાખવાના જ છે રકમના જે 13 હતા એ તો રાખવાના જ હોય આપણે તો અંતિમ પદ ઉમેરવું ને અંતિમ પદ બાદ કરેલ છે તો આટલું વસ્તુ શું થઈ ગઈ પૂર્ણવર્ગ બની ગઈ છે જો એક્સ નો વર્ગ એટલે એક્સ નવ નો વર્ગ એટલે ત્રણ વચ્ચેની નિશાની 13 માંથી 9 જાય આની બાદ બાકી શું થાય 4 વધે મોટાની નિશાની તો આ સૂત્ર બની ગયું છે દેખાય છે આખાને શું ગણી લ્યો એક્સ સ્ક્વેર આને ગણી લ્યો એ સ્ક્વેર બની ગયું સૂત્ર એક્સ સ્ક્વેર વત્તા એ સ્ક્વેરનું તો આ રહ્યું જો આને એક્સ કહી દીધું આને એ સ્ક્વેર ચારનો વર્ગમૂળ શું નીકળે બેનો વર્ગ તો એક્સ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર સાથે સરખાવો તો બને છે સૂત્ર વત્તા વર્ગમૂળ વિનાના વત્તા એટલે ટેન ટેન ઇન્વર્સ વન ઓપોન એ એટલે ટુ વન ઓપોન ટુ ટેન ઇન્વર્સ એક્સ પણ એક્સની જગ્યાએ આટલું છે તો એક્સ માઇનસ ત્રણ છેદમાં એ એટલે બે કમ્પ્લીટ
તો આપણને આ રીતે આ સૂત્ર આપેલ છે તો આ જ પ્રકારના દાખલા પણ આની અંદર 7.4 ની અંદર આપેલ છે જે તમારે ડુ ઈટ યોરસેલ્ફ ની અંદર કરવાના છે એના પછી છઠ્ઠો દાખલો જે આપેલો છે એમાં પણ તમે જુઓ તો દ્વિઘાત સમીકરણ આપેલ છે અંતિમ પદ આપેલ નથી કાંઈ વાંધો નહીં અંતિમ પદ ન હોય તો આપણે અંતિમ પદ તો મેળવવાનું છે અને ઉમેરવાનું છે અને બાદ કરવાનું છે પણ રકમ હજી બરોબર નથી કેમ રકમ કેમ બરોબર નથી હજી કારણ કે આપણે 5 કોમન કાઢવા પડે તો 5 કોમન કાઢો એટલે વર્ગમૂળમાં 5 કોમન નીકળે આને કેટલા વડે ભાગવા પડે 5 વડે ભાગવા પડશે ને તો આને 5 વડે ભાગવા પડે તો બે રીતે દાખલો થાય જો મેં આઈને અત્યારે અંતિમ પદ ગોતી લીધું છે જો આઈને અંતિમ પદ ગોતી લીધું તો મેં 5 વડે નથી ભાગ્યા તો મધ્યમ પદ કયું આવશે આવડું રાખેલું છે અને નીચે પદ આવશે આ તો મને 1/5 મળ્યું છે અને 1/5 ઉમેરા અને બાદ કર્યા પછી મેં 5 કોમન કાઢેલા છે બરાબર તો ગમે એ રીતે દાખલો કરી શકાય છે જો પહેલેથી તમે 5 કોમન કાઢી નાખશો તો પણ ઇઝી થશે અને પછી તમે આ અંતિમ પદ મેળવી લીધેલું છે અંતિમ પદ મેળવી લીધેલું છે અને પછી પ્લસ 5 1/5 જે અંતિમ પદ આવ્યું હોય ને એ પ્લસ કરવાનું અને માઇનસ કરવાનું પછી તમારે સહગુણક તો એકલો કરવો જ પડશે બરાબર સહગુણક કેવો કરવો પડશે એક્સ સ્ક્વેરનો 1 કરવો પડશે એટલે પછી કોમન કાઢવાના છે એટલે પહેલેથી પણ કાઢી શકો છો અને પછી અંતિમ પદ મેળવ્યો કા અંતિમ પદ પહેલાં મેળવી લ્યો અંતિમ પદ મૂકી દીધા પછી સામાન્ય તો કાઢવા પડશે બરાબર તો મેં પહેલાં અંતિમ પદ ગોતી લીધું છે આ 1/5 પ્લસ પ્લસ 1/5 માઇનસ 1/5 એ કરી નાખ્યા છે પણ 5 કોમન કાઢું છું એટલે 5 બધાને ગુણાશે ને એટલે આના છેદમાં 5 આના છેદમાં 5 એટલે 25 અને માઇનસ કર્યા એના છેદમાં 5 એટલે માઇનસ 1/25 થઈ ગયા આટલું શું બની ગયું વર્ગમૂળ બની ગયું છે જો વાયએક્સ એક્સ સ્ક્વેરનો એક્સ માઇનસના માઇનસ 1/25 એટલે 1/5 કમ્પ્લીટ એટલે માઇનસ 1/5 એકલું જ હતું એટલે 1/5 તો હવે આ 1/5 તો બહાર લઈ લ્યો આની સાથે સરખાવો તો બે સેમ ટુ સેમ દાખલા છે તો સૂત્ર આપણને આવડે છે આનું આનું સૂત્ર શું હતું 1/√5 તો એમને આટલું સૂત્ર છે એનું જો લોગ એક્સ છે ને આવું સૂત્ર લોગ એક્સ એક્સ એટલે આ આપણા માટે એક્સ આ છે એટલે એક્સ વત્તા રકમ એટલે આખી આ રકમ કમ્પ્લીટ તો રકમ એટલે આપણે આ રકમ આ મૂકીએ કઈ આ રકમ જ છે ને આપણી આટલી રકમ મૂકવાની આ લખવાની જરૂર નથી એટલે આવડી આ રકમ આવી જશે બરાબર આનું સાદુરૂપ આપો ને આનું સાદુરૂપ એટલે પોતે આ જ આવશે એટલે રકમ બોલી જવાની રકમ આપણી આવડી હતી બરાબર તો આ રકમ મૂકવાની છે તો આ રીતે દાખલો થાય છે એના પછી 7મા દાખલામાં તમે જોવા જાઓ તો દ્વિઘાત સમીકરણ છે પણ ઊંધું છે આપણે કેવી રીતે જોઈ છે હા 7.4 નો દાખલો છે કેવી રીતે જોઈ છે આપણને દ્વિઘાત સમીકરણ ઉત્તરતા ક્રમમાં ઉત્તરતા ક્રમમાં ગોઠવો એટલે આગળ લેવું પડે માઇનસ લાવવું પડે કોમન એટલે આ વર્ગમૂળની અંદર જ બધી પ્રોસેસ કરવાની છે માઇનસ કોમન બધા નિશાની ફેરવી નાખી હવે બરોબર લાગે છે રકમ એક્સનો સગુણક કેવો કરી નાખવાનો 1 જ કરી નાખો આ મારી રીતે ન કરતા તમે ઓલરેડી પહેલેથી જ અહીંયા વર્ગમૂળ 5 પહેલાં લઈ લેવાનો અને પછી જ અંતિમ પદ ગોતજો બરાબર આ રીતે પણ થાય જ છે આ રીતે આવડે તો આ રીતે પણ કરી શકો છો અથવા પહેલેથી જ સહગુણક કેટલો કરી નાખવાનો 1 કરી નાખવાનો હવે સહગુણક 1 છે 3 પદ વ્યવસ્થિત ગોઠવાઈ ગયા અંતિમ પદ મળી શકે મધ્યમ પદનો વર્ગ એટલે 36 પ્રથમ પદ એટલે એક્સ સ્ક્વેર 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 4 9 ચોક 36 9 મેળવું તો એકવાર 9 ઉમેરવાના છે અને એકવાર આપણે 9 બાદ કરેલા છે જો કરેલા છે હા પ્લસ 9 માઇનસ 9 અને રકમના માઇનસ 7 રકમના હતા તો આટલું શું બની ગયું આટલું બની જાય છે પૂર્ણ વર્ગ એક્સ સ્ક્વેરનો એક્સ 9નો 3 અહીં વચ્ચે નિશાની હોય નિશાની નો વર્ગ માઇનસ 16 16નું કેવી રીતે લખી શકાય 4નો વર્ગ લખી શકાય હવે આ માઇનસ અંદર જવા દીધા અને એનું કરી નાખવાનું ઉલટાઈ નાખ્યું છે એટલે માઇનસ અંદર જાય એટલે ઓછે ઓછે આ વત્તા થઈ ગયા આ થઈ ગયા વત્તા હતા એ વત્તે ઓછે ઓછે માઇનસ થઈ ગયા આને કહેવાય એક્સ સ્ક્વેર આને કહેવાય એ સ્ક્વેર કોની સાથે સરખાવતા એ સ્ક્વેર માઇનસ એક્સ સાથે સરખાવતા આવું સૂત્ર બને સાઇન ઇન્વર્સ એક્સના છેદમાં એ એ એટલે 4 કમ્પ્લીટ તો સૂત્ર બહુ સિમ્પલ છે પણ આને તમારે લખવાની પ્રેક્ટિસ કરવાની છે હું બોલી ગયો અંતિમ પદ મળે એ અંતિમ પદને એકવાર પહેલાં હંમેશા પ્લસ કરીને લખવાનું છે પછી માઇનસ કરીને લખવાનું છે અને રકમમાં જે હતા એ રકમમાં તો આપણે માઇનસ 7 રાખવાના છે બસ આદરૂપ આપો પૂર્ણવર્ગ બનાવો પૂર્ણવર્ગ બનાવવાનું તો આપણે પ્રોસેસ કરી લા પૂર્ણવર્ગ જ બનશે કે રીતે બનાવવાનું પહેલાંનો વર્ગમૂળ છેલ્લાનું વર્ગમૂળ વચ્ચેનાની નિશાની કમ્પ્લીટ
એના પછી આઠમો દાખલો આપણને આપેલો છે કંઈક જોવો તો આઠમા દાખલામાં પણ આપણને કંઈક કાઉન્સ આપેલો છે હું આપેલો છે કાઉન્સ આપેલો છે તો કાઉન્સને છોડી નાખીએ એટલે આપણને દ્વિઘાત મળી ગયું દ્વિઘાત બરોબર જ છે અંતિમ પદ મેં ડાયરેક્ટ હવે ગોતી લીધું છે 9 વર્ગ અને છેદમાં 4 9 ના છેદમાં 4 9 ના છેદમાં 4 ઉમેરું અને 9 ના છેદમાં 4 બાદ કર્યું રકમનો પ્લસ 2 તો રહેશે જ બરોબર આ હું બની ગયું પૂર્ણ વર્ગ કઈ રીતે બને છે x 3/2 x સ્ક્વેર નો x 9/4 નું 3/2 આવડિયા સાઈન આવી ગઈ અને અહીંયા સાદરૂપ આપો 4 2 8 8 માંથી 9 જાય એટલે -1/4 આની સાથે સરખાવો આ સૂત્રને આ x છે આ a છે આ x આ a તો log x આ આખો x છે અને વત્તા સૂત્ર આવું છે ને x વત્તા રકમ x વત્તા આવડિયા વ્યવસ્થિત ગોઠવેલી રકમ રેડી તો આ રીતે આ દાખલો થાય છે આ જ પ્રકારના દાખલા ડુ ઇટ યોરસેલ્ફ ની અંદર 7.4 માં 10 થી 25 આ જ પ્રકારના સેમ ટુ સેમ દાખલા છે 1 થી 9 છે આની પહેલાની જે રીત લીધી એ પ્રકારના છે અને 10 થી 25 આ અંતિમ પદના મેળવવાના દાખલા છે કમ્પ્લીટ તો રીત નંબર જે આ 5 છે એની પ્રેક્ટિસ વધારે કરવાની છે જેથી તમને વધારે આ દાખલાની પ્રેક્ટિસ થશે તો આ દાખલા IMP પણ છે ને પૂછાય છે તો તમને આ દાખલા ઈઝી